कृष्ण बापू नंबर 8 विषय हिंदी माँ छठो पाठ छे भरत। तो भरत जे छठो पाठ छे एमा आपने आगे जोई के लपोवन में छे एक बार ए सिंह सिंह जो बच्चो छे छे एनी आगे रमी रह्यो छे त्यारे छे ए त्या ए रमी जे तपस्विनी जे छे ए बालक ने सिंह ने मुकी देवा माटे कहे छे पण छता छे ए बालक मानतो नथी એટલે તપસ્વીનીઓ છે એ બાળકને શું કહે છે કે જો એ સિંહના બચ્ચાને મૂકી દેશે તો એને છે એ બ્રહ્મગુરુ અપાવશે એટલે બાળક પણ છે એ પણ શું કરે છે તપસ્વીનીને કે પહેલા રમતું બાપો તો છે એ આ સિંહના બચ્ચાને મૂકી દેશે પછી જે છે એ આપણે આગળ જોઈએ દુષ્યંત दूर से बालक की हथेली को देख कर स्वयं से के पछि छे ए दुष्यंत बोले छे तो के दूर थी जे छे ए बालक की हथेलीओ जोई अने पोताने करे छे आहा इसके हाथ में चक्रवर्तीओ के लक्षण है के पछि छे ए दुष्यंत शू बोले छे तो के हा आ बालक जे छे एना हाथ में चक्रवर्तीओ एटले के सम्राटना जे छे ए लक्षणो जोवा मळे छे उंगलियों पर कैसा अद्भुत जाल है के आंखों पर पर के जो अद्भुत जे छे ए जाल छे और हथेली की शोभा प्रातः कमल को भी नचित कर रही है के ही हथेली की जे शोभा हो जे छे ए पर ए तो छे ए कमल ने पर शर्मा दे ए भी छे। दूसरी तपस्वी हे सखी सुव्रता यह बातों से ना मानेगा के पछि छे ए दूसरी तपस्विनी ए कोने कहे छे तो के पहली तपस्विनी ने कहे छे ए के सखी सुव्रता के आ बालक जे छे ए आवी रीते वातो आपे वातो के छु के आपरी वात जे छे ए नहीं माने जा मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है उसे ले आ के पछि जे छे ए बीजी तपस्विनी पहली तपस्विनी ने शू कहे छे के मारी जे बालक ने ओरडा मा के रूमा जे छे ए ऋषि કુમારોને રમવા માટે જે છે એ માટીનું મોર એ રાખેલું છે તું એ જા અને એ માટીનું મોર છે એ લઈ આવ પહેલી તપસ્વી મે અભી લઈ આવી હું જાતી છે કે પછી છે એ પહેલી તપસ્વી એ કરે છે કે હા હું હમણાં જ લઈ આવ અને પછી છે એ રમતું લેવા માટે જાય છે બાળક તબ તક મે ઇસી સિરી કે બચ્ચે કે સાથ ખેલુંગા यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है कि पाछी बालक शू बोले छे कि त्यां सुधी छे એટલે કે ઓલા રમૂ લઈ આવે ત્યાં સુધી છે કે હું આ સિંહના બાળક સાથે જ રમી એમ બોલી અને પછી છે કે પોતે તપસ્વીની સામે જોઈ અને હસે છે દુષ્યંત આપ ભી આ ઇસ સુંદર બાળક સે ખેલને કો મેરા મન કેસા લજ્જા રહા હૈ આ આ વર્કર ધન્ય દે એક મનુષ્ય કે પછી છે એ દુષ્યંત એ પોતાને જ કહે છે શું કે આ સુંદર બાળક જે છે એને રમવાનું મારું મન છે એકદમ લલચાઈ રહ્યું છે કે એને છે એવું થાય છે દુષ્યંત રાજા કે જલ્દી છે એમ જા અને આ બાળકને રમાડ પછી પોતે છે એ શ્વાસ લે અને પછી શું બોલે છે કે ધન્ય છે એ માણસો જો અપને પુત્ર કો ગોદ મે લેકર उनके अंग की धूली से अपनी गोद मेली करते हैं और पुत्र के मुंह आकारा हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते और उतले वचन बोलते हैं कि पछि छे ए शू कहे छे कि धन्य छे एवा माणसो ने केवा लोको ने के जे छे के पोताना दांतोदारा जे छे ए पुत्र એટલે કે પોતાના છોકરાને જે છે એ ખોળામાં લઈ અને એના અંગમાં એટલે કે છોકરાએ જે છે માટીમાં કે નહોતા હોતે એના કપડા કે છે એના હાથ અને દુર્ગા છે કે હોય ને તો કે એના જે અંગ છે એ માટી થી પોતાની જે છે એ ઘોડો મેલો કરે અને એના જે છે એ છોકરાના મોઢામાં કારણ વગરની જે છે એ બાળકો છે એ કારણ વગરના હંસતા હોય અને એના જે છે એ સ્વચ્છ દાંતોની જે એના જે છે એ સ્વચ્છ દાંતોની જે છે એ શોભા દેખાતા હોય અને એવા બાળકો જે છે એ પોતે તૂતલે વચન એટલે કે ઢોકળા વચન અથવા તો થોડું જે છે એ બોલતા હોય એની ગોતડી બોલી જે છે એ બોલતા હોય દૂસરી તપાસ
એક કામ પણ નથી લેતો એટલે કે પોતે સાંભળે તો છે પણ છતાં જાણે પોતે સાંભળી જ ના હોય એવું વર્તન કરતો હતો ને બાળક ઈધર ઉધર દેખકર કોઈ ઋષિકુમાર ના માને કે પછી પોતે છે કે બીજી તપસ્વી એ આમ કેમ જુએ છે અને પછી પોતે જુએ છે કે કોઈ ઋષિકુમાર જે છે એ આના છે કે નહીં દુષ્યંત કો દેખકર હે મહાત્મા તુમી આવો ઓર કૃપા કરકે ઇસ બલી બાળક કે હાથ સે સિંહ કે બચ્ચે કો છુડાવો કે પછી પોતે છે આમ કેમ જુએ છે જો કોઈ ઋષિકુમાર મળે તો અને પછી છે એનું ધ્યાન કઈ સે છે છે તો કે જ્યાં એ વૃક્ષ છે ઓરિસાઈ એ દુષ્યંત રાજા ઉભા હોય છે ત્યાં કોઈ દુષ્યંત રાજા સામે જોઈ અને બોલાવે છે કે હે મહાત્મા હવે છે એ તમે જઈ આવો અને તમે છે એ આ બાળકને આજે છે એ બળવાન બાળકના હાથમાંથી જે છે એ સિંહના બચ્ચાને છોડાવો દુષ્યંત અચ્છા બાળક કે પાસ જાકર ઓર મસ્તર હે ઋષિકુમાર તુમને તપોવન કે વિરુદ્ધ યહ આચરણ ક્યું સીખા હે જિસસે તુમ્હારે કુલકી લાજ જાતી હે કે પછી છે એ દુષ્યંત એ કહે છે કે અચ્છા એ પછી પોતે છે એ ઓલા બાળક પાસે આવે છે અને હસી અને બોલે છે કે હે ઋષિકુમાર તે છે એ આ તપોવન જે છે એની વિરુદ્ધ આવું વર્તન કરવા કેમ શીખવું છે અને આનાથી છે એ તારા ઊંડી પણ લાજ થાય છે યમ તો કોઈ અચ્છી બાત નહીં હે બચ્ચે ને સિંહ કે બચ્ચે કો છોડ દિયા કે આ છે એ કઈ સારી વાત ના કહેવાય એટલે પછી છે એ દુષ્યંત સમજે અદુષ્યંત રાજા છે એ બાળકને સમજાવે છે એટલે બાળક છે એ સમજી જાય છે અને પછી પોતે છે એ સિંહના બચ્ચાને છોડી દે છે હવે આગળ જોઈએ દૂસરી તપસ્વી હે બંધાથી યમ ઋષિકુમાર નહીં હે કે પછી છે એ દૂસરી તપસ્વીની છે રાજા દુષ્યંતને કહે છે કે એ બળવાની કે ભાગ્ય એટલે કે ભાગ્યશાળી આજે એ ઋષિકુમાર નથી દુષ્યંત સત્ય હે ઇસકે કામ હી એસે સાહસ કે હે કે પછી છે દુષ્યંત રાજા પણ કહે છે કે સાચું છે કે એના કામ પણ છે એ આવા સાહસ કર્યા હોય છે કે આગળ સામાન્ય છે એ ઋષિકુમાર ના હોય યહ ઋષિકુમાર નહીં જાણ પડતા ક્યાં છે એ જોઈને એ ઋષિકુમાર છે એ નથી લાગતો પરંતુ મેં તપોવન મેં વાસ દે ઇસે ઋષિકુમાર જાણ હતા કે પણ આ છે એમને ઋષિકુમાર લાગતો તો નથી પણ એ છે એ આના મનમાં રહે છે એટલે મને એમ કે આ ઋષિકુમાર છે બચ્ચે કી હૃદય કો અપને હાથ મેં લેકર સ્વયં છે કે પછી છે એ રાજા પૂછે ઓલા બાળકની હૃદયની જે છે એ પોતાના હાથમાં લે અને પોતાને કહે છે આહા जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़ भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा कि पची छे ये दुष्यंत राजा का बाल की हत्या छे पोताना हाथ में ले अने सु बोले छे तो के जान छे ये आ बालक ना खाली हाथ जे छे ये अरे अने मने छे ये आटली सुख थे छे के मने छे आटला सुख नो अनुभव थयो छे तो आज छे ये जे भाग्यशाली नो जे आ दीकरो हशे एने केटली खुशी थती हशे दूसरी तपस्वी दोनों की ओर देखकर बड़े अचंभे की बात है कि पची छे ए बीजी तपस्वी ए बेही की बे એટલે કે દુષ્યંત અને ઓલા બાળક બે સામે જોઈ અને કહે છે કે આ છે એ આજ કેટલા આશ્ચર્યની વાત છે દુષ્યંત તુમને ક્યો અચંભા હોવા કે પછી દુષ્યંત છે એ તપસ્વીને કહે છે એમાં તમે શું આશ્ચર્ય થયું દૂસરી તપસ્વી इसलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मेहनती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली के पची छे ए दुष्यंत का जय ने पूछे छे ने के तने कई बात नु आश्चर्य थई त्यारे छे बीजी तपस्विनी ए जवाब आपे छे के मने छे आश्चर्य से काम थयु तो के आ बालक नी अने तमारी એટલે કે રાજા દુષ્યંત ની એની જે છે એ સુરત એટલે કે બે નું જે છે એ ચહેરો એ પણ એકદમ મોટો આવે છે એટલે કે બેનો ચહેરો પણ જે છે આપણે કહીએ અણસાર એ પણ સરખી આવે છે અને આ બાળક છે એ તો રાજા દુષ્યંતને ઓળખતા પણ નથી ને પણ છતાં છે એ બાળક એની વાત માની લે છે એટલે છે એની તપસ્વીનીને આશ્ચર્ય થયું તો આજ માટે